ओके सो फर्स्ट प्रॉब्लम स्टार्ट करिए आपणे. क्वेश्चन इज ड्रो इन्वोल्यूट ऑफ पेंटागॉन ऑफ 20 mm लेंथ. फर्स्ट अहीं बे वस्तु अंडरलाइन करवा देवी छे. पेंटागॉनो इन्वोल्यूट ड्रो करवानो छे एंड द साइज ऑफ पेंटागॉन इज 20 mm इन लेंथ. सो फर्स्ट ऑफ ऑल वी विल ड्रो अ पेंटागॉन. एक पेंटागॉन ड्रो करीशुं के जेनी साइज हशे आपणी 20 mm. सो लाइन 20 mm અને તમને ખ્યાલ છે કે પેન્ટાગોનનો બંને સાઇડનો એંગલ હશે 108 degrees. સો 108 degrees ફ્રોમ હિયર એક પોઈન્ટ હશે જેની સાઇઝ પણ હશે 2 mm. સેમ એક સેકન્ડ પોઈન્ટ હશે રાઇટ સાઇડ પર, એની સાઇઝ પણ હશે, સોરી એંગલ હશે 108 degrees આ પોઈન્ટ પર. 105 and 108 અને એની સાઇઝ પણ આપણે રાખીશું 2 mm. અને ઉપરનો એપેક્સ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે યુઝ કરીશું કંપાસનો. કંપાસ પર મેઝરમેન્ટ લેશું આપણે ઇનિશિયલી 2 mm. વીલ આર્ક ફ્રોમ લેફ્ટ એન્ડ આર્ક ફ્રોમ રાઇટ. અહીંયા પણ મને એક પોઈન્ટ મળશે અને એ પોઈન્ટ હશે મારો એપેક્સ પોઈન્ટ અને જોઈન્ટ કરીશું. તો આ સિમ્પલ આપણે એક પેન્ટાગોન ડ્રો કર્યો, બટ આપણે અહીંયા પેન્ટાગોન ડ્રો કરવાનું નથી પૂછેલું. ક્વેશ્ચન ફરીથી એકવાર જોઈએ તો ક્વેશ્ચન પૂછેલો છે ઇન્વોલ્યુટ ઓફ પેન્ટાગોન ઓફ 20 mm લેન્થ. તો આપણે પેન્ટાગોન ડ્રો કરેલો છે કે જેની સાઇઝ આપણે રાખેલી છે, સાઇઝ ઓફ ઇટ ઇઝ 20 mm ઓબ્વિયસલી. તો હવે ક્વેશ્ચન છે કે આના ઉપર જો મારે આ રીતની કોઈ એક દોરી વીંટવી હોય, આ થ્રેડ જો હું આ પોઈન્ટને ફિક્સ કરું તો એના પર જે દોરી વીંટાશે દોરીની લેન્થ કેટલી હશે? તો તમે અહીંયા જોઈ શકશો કે દોરી છે એના પર 5 times વાઉન્ડ થશે. જો આની લેન્થ 20 હોય તો 20 20 20 20 20. તો લેન્થ ઓફ થ્રેડ L ઇઝ ઇક્વલ ટુ 5 × 20. તો એનો આન્સર મળશે 100 mm. મતલબ આના પર એક સર્કલ કમ્પ્લીટલી મારે રાઉન્ડ કરવું હોય તો એના માટે જે લેન્થ જોઈશે લેન્થ હશે એની 5 × 20 પ્રમાણે 100 mm. તો એના કરતાં જો હું 5ના બદલે હેક્ઝાગોનનો યુઝ કરું તો હેક્ઝાગોન માટે લેન્થનું ઇક્વેશન આવશે 6 × 20. જો હેપ્ટાગોન હશે મતલબ કે સપ્ટકોણ હશે તો એના માટે ઇક્વેશન આવશે L ઇઝ ઇક્વલ ટુ 7 × 20. અને જો સ્ક્વેર હશે તો સ્ક્વેર માટે ઇક્વેશન આવશે L ઇઝ ઇક્વલ ટુ 4 × 20. તો આ એક વસ્તુ તમારે કેલ્ક્યુલેશન માટે યાદ રાખવી પડશે કે લેન્થ કેટલી સિલેક્ટ કરવાની છે એન્ડ લેન્થ વિલ બી ડિપેન્ડન્ટ ઓન યોર ઓબ્જેક્ટ. આ કેસમાં એ આવે છે, આપણા કેસમાં આવે છે 100 mm. તો ઓલવેઝ આ જે નીચેનો પોઈન્ટ હશે એ નીચેના પોઈન્ટ પરથી હું એક લાઈન ડ્રો કરીશ અને લાઈનની લેન્થ રાખવાની છે મારી 100 mm, બરાબર 100 mm. અને એ જે લાઈન છે એને હું ડિવાઈડ કરીશ 5 equal parts, એટલે ઈચ પાર્ટ વિલ બી ઓફ 20 mm. સેકન્ડલી જ્યારે આ દોરીને હું એના ઉપર વીંટવાની ટ્રાય કરીશ તો આ લેન્થ સુધી મતલબ કે આ એંગલ સુધી એ દોરીની લેન્થ રહેશે 100. એના પછી એ દોરીની લેન્થ 20 mm ટૂંકી થઈ જશે, ઇટ વિલ બી શોર્ટ બાય 20 mm. અને પછી એ વાઉન્ડ થશે આ રીતે. તો આ રીતે તમારે આખો ઇન્વોલ્યુટ ડ્રો કરવાનો છે. તો ફર્સ્ટ અહીંયાથી તમે એકદમ લાઇટલી લાઈન ડ્રો કરશો સેમ વે. ધ લાઈનની લેન્થ જે છે લેન્થ તમે કોઈ પણ રાખી શકો છો, બટ સફિશિયન્ટલી લાર્જ હોવી જોઈએ સો ધેટ ધી આર્ક્સ વિલ બી પરફેક્ટ. ઓકે, તો કહ્યું એ પ્રમાણે જ્યારે પણ દોરી કમ્પ્લીટલી ક્લોઝ પોઝિશનમાં હશે, વીંટાયેલી કન્ડિશનમાં હશે, તો એનો એન્ડ જે છે હશે મારા પેન્સિલનો સ્ટાર્ટ પોઈન્ટ. જે હું એને ખોલવાની ટ્રાય કરીશ તો એ ખુલશે આ રીતે, બરાબર. અને જેવી એ દોરી ખુલીને આ પોઈન્ટ પર આવશે તો નાવ એ જે આર્ક હશે એનું સેન્ટર જે છે એ શિફ્ટ થશે મારા થંબની પાસે, કારણ કે એનું જે હવે લેન્થ છે લેન્થ અહીંયા સુધી એક્સટેન્ડ થયેલી છે. તો સેકન્ડ આર્ક તમે જે ડ્રો કરશો દેટ
સેન્ટર ઓફ આર્ક વિલ બી હિયર અને એનો જે એન્ડ પોઈન્ટ હશે એ સેમ અહીંયા રહેશે. તમે અહીંયાથી સેકન્ડ આર્ક ડ્રો કરશો. નેક્સ્ટ આ પોઈન્ટ પરથી હવે આર્ક ડ્રો કર્યા પછી અહીંયા સુધી ડ્રો થશે. નેક્સ્ટ આઈ વિલ એક્સટેન્ડ અપ ટુ હિયર અને એની જે લેન્થ છે એની લેન્થ પણ એક્સટેન્ડ થશે સેમ જ્યાં તમારો કર્વ એન્ડ થયો હતો અહીંયા સુધી. નેક્સ્ટ અગેન ફરીથી હિયર લાસ્ટ જે પોઈન્ટ છે તમારો આવશે આ પોઈન્ટ પર અને આર્કની લેન્થ આવશે અપ ટુ ધીસ. અને તમારો કર્વ જે છે આ કેસમાં થોડી એરર આવે છે. ઓફકોર્સ એક્ઝામમાં એરર ના આવે એ મેક્સિમમ આપણે ટ્રાય કરીશું, બટ 1 or 2 mm ઇઝ એક્સેપ્ટેબલ. નેમ આપી દઈએ તો એ બી સી ડી એન્ડ ઈ 5 પોઈન્ટ્સ છે અને આ જે કર્વ છે આ કર્વનું હું નામ આપીશ ઇન્વોલ્યુટ. અને અહીંયા જે લાઇનની લેન્થ હતી દેટ લેન્થ ઓફ લાઇન વિલ બી ઓફ એઝ પર ધી કેલ્ક્યુલેશન. સો આ હતું આપણો બેઝિક ઇન્વોલ્યુટ ઓફ પેન્ટાગોન. હોપ કે તમને લોકોને સમજ પડી ગઈ હશે.